ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી YouTube ચેનલ રૂપલ્સ અમેઝિંગ વર્લ્ડમાં. તો આજે આપણે ચોમાસામાં ધાણા, મેથી, ફુદીનો, મીઠો લીમડો કઈ રીતે ફ્રીજમાં સ્ટોર કરીને 8 દિવસ સુધી ફ્રેશ રાખી શકાય છે. તો મેં અહીં ધાણા, મેથી, ફુદીનો, મીઠો લીમડો લીધો છે. તો હવે પહેલા ધાણાને આવી રીતે સાફ કરી લઈએ અને ખરાબ ધાણા હોય તેને સાઈડમાં કરી દઈએ. તો મેથી અને ફુદીનાને પણ ધાણાની જેમ જ સાફ કરી લઈએ. તો બધી જ વસ્તુ સાફ થઈ ગઈ છે. તો હવે તેને પાણીથી ધોઈ લઈએ. તો હવે બાઉલમાં પાણી ભરીને ધાણાને ધોઈ લઈએ. તો હવે બધી જ વસ્તુને આવી રીતે 2-3 વાર પાણી બદલીને ધોઈ લઈએ અને તેને જારમાં મૂકતા જશો જેથી બધું જ પાણી નીતરી જાય. તો બધી જ વસ્તુ સરસ ધોવાઈ ગઈ છે. તો હવે તેને કોટનના કપડામાં મૂકી દઈએ અને તેને આવી રીતે ગાંઠ મારી દઈએ. તેને વોશિંગ મશીનમાં ડ્રાય કરી લઈએ. તો હવે ડ્રાય કરવાના મશીનમાં પોટલીને મૂકી દઈએ. તો વોશિંગ મશીનની ડીશને પોટલી ઉપર આવી રીતે મૂકી દઈએ અને ઢાંકણ બંધ કરીને તેને 2 મિનિટ માટે સ્પિન કરી લઈએ. તો 2 મિનિટ થઈ ગઈ છે. તો હવે પોટલીને બહાર લઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સરસ કોરી થઈ ગઈ છે. તો હવે તેને કોટનના કપડામાં લઈ લઈએ અને તેને 30 મિનિટ માટે પંખા નીચે સૂકવી દઈએ. તો 30 મિનિટ થઈ ગઈ છે. તો હવે એક એરટાઈટ ડબ્બામાં એક કોટનનું કપડું મૂકી દઈએ અને તેમાં ધાણા, મેથી, મીઠો લીમડો, ફુદીનો બધી જ વસ્તુને મૂકી દઈએ અને તેને દબાવવાનું નથી અને તેને એમ જ રાખવાનું છે. તેની માથે જરા પણ વજન દેવાનો નથી. તો હવે કપડાને બધી જ બાજુથી ઢાંકી દઈએ.
જો તમારી પાસે ટીશ્યુ પેપર હોય તો તમે કોટનના કપડાની જગ્યાએ ટીશ્યુ પેપરનો યુઝ પણ કરી શકો છો। તો હવે ડબ્બાને બંધ કરીને ફ્રીજમાં મૂકી દઈએ। તો હવે 4 દિવસ થઈ ગયા છે। તો તમે જોઈ શકો છો કે ધાણા, મેથી, ફુદીનો, મીઠા લીમડાના પાન, બધી જ વસ્તુ સરસ ફ્રેશ છે। તો જે ડબ્બા ઉપર પાણી હોય તેને આપણે કોટનના કપડાથી લૂસી લઈએ। અને ફરીથી બંધ કરીને 4 દિવસ સુધી વાપરી શકાય છે। તો તમે ધાણા મેથીની જેમ જ પાલકને પણ સ્ટોર કરી શકો છો। મિત્રો, વિડીયોને લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે। તો ફરીથી મળશું નવી રેસીપી સાથે। આભાર।